વેલકમ ટુ સ્પોકન ઇંગ્લિશ ઇન ગુજરાતી જ્યાં તમે ગુજરાતીમાં ઇંગ્લિશ એકદમ સિમ્પલ રીતે શીખી શકશો ઘણા લોકોએ તમારામાંથી રિક્વેસ્ટ કમેન્ટમાં કરેલી છે કે સર ઇંગ્લિશમાં સમ અને એની આ બંને ક્યારે વપરાય સમ ક્યારે વાપરવું એની ક્યારે વાપરવું આનું અમને કન્ફ્યુઝન છે મૂંઝવણ થાય છે તો આજે ઉદાહરણ સાથે કુલ સત્તર જેટલા ઉદાહરણ લઈને સમજીશું તમને હું સવાલ પૂછીશ જવાબ તમારે આપવાનો છે ટ્રીક તમને બતાવીશ કે વાક્યની ભાવના સમજીને જવાબ કઈ રીતે આપો સત્તર વાક્યો સમજીશું જવાબ તમારે આપવાનો છે તો પહેલું વાક્ય તમને ઉદાહરણ આપીને હું સમજાવી દઉં છું કે કયો જવાબ ક્યારે આવે વાક્યની ભાવના કઈ રીતે સમજવી પહેલું વાક્ય છે પ્લીઝ બાય બ્લેન્ક ફૂડ ફોર મી મતલબ મારા માટે ફૂડ એટલે કે કંઈક જમવાનું લેતો આવશે તો સૌથી પહેલાં તો આનો જવાબ સિલેક્ટ કઈ રીતે કરવો તો વાક્યની ભાવના કઈ રીતે સમજવી એ સમજી લઈએ તો અહીંયા એક વાક્ય આપેલું છે ધેર આર તમારે કહેવું છે કે આપણા બગીચામાં ઇન અવર ગાર્ડન આપણા બગીચામાં ત્રણ પક્ષીઓ છે ત્રણ પક્ષીઓ છે ધેર આર બહુ વચન છે ધેર આર બર્ડ્સ કેટલા પક્ષીઓ છે એની પહેલાં તમારે મૂકવું પડે તો ખાસ એ જે પણ વસ્તુ છે એની પહેલાં અહીંયા થ્રી મૂકવું પડે ધેર આર થ્રી બર્ડ્સ ઇન કઈ જગ્યાએ ઇન અવર ગાર્ડન આપણા બગીચામાં કઈ જગ્યાએ છે એ વાક્ય છેલ્લે આવશે શબ્દો દેર આર થ્રી બર્ડ્સ ઇન અવર ગાર્ડન અહીંયા તમને ખબર છે કે કેટલા પક્ષીઓ છે ત્રણ પક્ષીઓ છે ધારો કે તમને ખબર નથી થ્રી કેટલા છે તો ત્યાં તમે શું મૂકી શકો એસઓન ઇ તમે મૂકી શકો સમ સમેર આર સમર્ડ્સ ઇન અવર ગાર્ડન તો વાક્ય કેવું બનશે દેર આર સમર્ડ્સ ઇન અવર ગાર્ડન આપણા બગીચામાં કેટલાક પક્ષીઓ છે તો આવું જે વાક્ય છે ને તમને ખબર છે કે કેટલાક છે એને આપણે શું કહીશું પોઝિટિવ આપણે એને પ્લસ લખીશું ખાસ પોઝિટિવ વાક્યમાં શું આવે યાદ રાખો પોઝિટિવ વાક્યમાં સમ આવશે હંમેશા યાદ રાખવાનું છે પહેલું વાક્ય છે હવે તમારે કેવું છે કે બગીચામાં એક પણ પક્ષી નથી બગીચામાં એક પણ પક્ષી નથી તો પહેલાં વાક્ય કયું છે નેગેટિવ છે તો નેગેટિવમાં શું થશે એક પણ પક્ષી એટલે બહુ વચન અહીંયા નીકળી જશે હવે આર છે એની જગ્યાએ શું મૂકવું પડશે તમારે ઈઝ મૂકવું પડશે અને નથી એટલે નોટ ઇઝ નોટ

અથવા ઇઝન્ટ ધેર ઇઝન્ટ એની બર્ડ ઇન અવર ગાર્ડન તો આ વાક્ય નેગેટિવ છે ખાસ ધેર ઇઝન્ટ ધેર ઇઝન્ટ એની બર્ડ ઇન અવર ગાર્ડન આપણા બગીચામાં એક પણ પક્ષી નથી ખાસ ધેર ઇઝન્ટ એની બર્ડ ઇન અવર ગાર્ડન આ જ વાક્ય પ્રશ્નાર્થમાં પણ હોઈ શકે નકારમાં પણ હોઈ શકે તો એ ખાસ સમજવાનું છે તમારે કેવું છે શું બગીચામાં એક પણ પક્ષી છે તો એક પણ તમે પૂછો છો ને એક પણ પક્ષી છે તો ખાસ વાક્યની ભાવના શું બગીચામાં એક પણ પક્ષી છે તમે એક પણ પૂછો છો ને તો એની મૂકવું પડશે વાક્યની ભાવનાઓ સમજશો આવડી જશે તો પહેલું વાક્ય છે સમય શરૂ થાય છે ચોક્કસથી પ્લીઝ બાય સમય સમાપ્ત થાય છે પછી તમારે જવાબ સિલેક્ટ કરવાનો છે સાચો હોય તો પોતાને એક માર્ક્સ આપવાનો છે ખાસ પ્લીઝ બાય પ્લીઝ બાય બ્લેન્ક ફૂડ તો જે વસ્તુ છે એની પહેલાં સમ અથવા એની આવે પ્લીઝ બાય બ્લેન્ક ફૂડ ફોર મી મારા માટે થોડુંક જમવાનું કંઈક લેતો આવજે વાક્ય કેવું છે પોઝિટિવ છે થોડુંક જમવાનું લેતો આવજે તો શું મૂકવું પડશે સમ આવશે પ્લીઝ ભાઈ સમ ફૂડ ફોર મી મારા માટે કંઈક જમવાનું લેતો આવજે પ્લીઝ ભાઈ સમ ફૂડ ફોર મી પોઝિટિવ વાક્ય છે બીજું વાક્ય છે ચલો હવે તમને પ્રશ્નનો જવાબ વિચારવાનો છે સમય શરૂ થઈ ગયો છે સમય સમાપ્ત થાય છે ઇઝ ધેર બ્લેન્ક વોટર તમે કોઈને પૂછો છો કે થોડું પણ પાણી છે થોડું પણ મતલબ કે તમને ખબર જ છે કે નહીં જ હોય છતાં પણ થોડું પણ પાણી છે તો જ્યારે એ અર્થમાં વાક્ય તમે પૂછો છો ને તો એને નેગેટિવ વાક્ય આપણે ગણીશું કે થોડું પણ અથવા નહીં જ હોય ઇઝ ધેર એની વોટર ઇન ધી ગ્લાસ ઇઝ ધેર એની વોટર ઇન ધી ગ્લાસ શું થોડું પણ પાણી છે થોડું પણ એ અર્થમાં શું મૂકશો એની મૂકશો બીજું વાક્ય છે જો વાક્ય સાચું હોય એક પોઈન્ટ પોતાને આપી દેવાનો છે ચલો નેક્સ્ટ ત્રીજું વાક્ય છે સમય શરૂ થાય છે ચલો વાક્યની ભાવના સમજી લો આઈ ડોન્ટ હેવ મારી જોડે નથી આઈ ડોન્ટ હેવ બ્લેક શર્ટ મારી જોડે એક પણ કાળો શર્ટ કાળા કલરનો શર્ટ નથી નેગેટિવ વાક્ય છે તો શું આવશે એની આઈ ડોન્ટ હેવ એની બ્લેક શર્ટ મારી જોડે કોઈ પણ કાળા કલરનો શર્ટ નથી વેરી ગુડ ચોથું વાક્ય છે સમય શરૂ થઈ ગયો છે સમય સમાપ્ત થાય છે વી નીડ બ્લેન્ક ટાઈમ વી નીડ એટલે અમારે જોઈએ છીએ કેટલોક સમય જોઈએ છીએ વાક્ય પોઝિટિવ છે કેટલોક સમય જોઈએ વી નીડ નીડ સમ ટાઈમ વી એક માર્ક્સ પોતાને આપી દેવાનો છે જો સાચું વાક્ય હોય તો પાંચમું વાક્ય છે સમય શરૂ થાય છે હવે આનો જવાબ ચોક્કસથી તમને આવડવો જ જોઈએ આગળનું જે વાક્ય છે એનું નેગેટિવ નકાર વાક્ય છે

બોટલ જે છે બોટલમાં બિલકુલ દૂધ નથી બિલકુલ દૂધ નથી નકાર વાક્ય છે દેર ઇઝન્ટ એની મિલ્ક મિલ્ક છે એ કદી બહુ વચનમાં ના હોય એક વચનમાં જ હોય દેર ઇઝન્ટ એની મિલ્ક ધેર ઇઝ એન્ટ એની મિલ્ક ઇન ધી બોટલ નકાર વાક્ય છે નેગેટિવ વાક્ય છે શું આવશે એની આવશે એક માર્ક્સ પોતાને આપી દેવાનો છે સાતમું વાક્ય છે સમય શરૂ થઈ ગયો છે એક એક પોઈન્ટ આપીને પોતાને ગણવાના છે છેલ્લે ટોટલ ખાલી કમેન્ટમાં લખવાનું છે હું ચોક્કસથી રિપ્લાય કરીશ ધેર ઇઝન્ટ વાક્ય શું છે કે ભાઈ મારા પર્સમાં એક પણ રૂપિયો નથી નકાર વાક્ય છે ધેર ઇઝન્ટ મની પૈસા પણ હંમેશા એક વચનમાં જ લખાશે બહુ વચન આનું નહીં થાય એક જ શબ્દ છે મની ધેર ઇઝન્ટ શું આવશે ધેર ઇઝન્ટ એની મની નેગેટિવ વાક્ય છે એટલે એક માર્ક્સ આપી દેવાનો છે ધેર ઇઝન્ટ એની મની ઇન માય વોલેટ પાકીટમાં એક પણ રૂપિયો નથી નેગેટિવ અર્થમાં વાક્ય છે ચલો નેક્સ્ટ વાક્ય છે આર આવશે ધેર આર અહીંયા શું આવશે ધેર આર સમ્રુટ જેવા પક્ષીઓ જેવું જ વાક્ય છે કે ગાર્ડનમાં બગીચામાં અમુક પક્ષીઓ છે ફ્રીજમાં અમુક ફળો છે અહીંયા પણ સમજ આવશે ચોક્કસથી એક માર્ક્સ પોતાને આપી દેવાનો છે નવમું વાક્ય સમય શરૂ થઈ ગયો છે ચોક્કસથી આનો જવાબ પણ તમને હવે આવડશે જ કારણ કે વાક્ય કયું છે જોઈ શકો છો આપણી જોડે કોઈ જ રસ્તો નથી બીજું કોઈ જ ઓપ્શન નથી કોઈ વિકલ્પ નથી બીજો કોઈ રસ્તો નથી ધેર ઇઝન્ટ શું આવશે નકાર વાક્ય છે ધેર ઇઝન્ટ એની ઓપ્શન ધેર ઇઝન્ટ એની ઓપ્શન હવે કોઈ જ રસ્તો બીજો નથી એ અર્થમાં વાક્ય છે એની આવશે દસમું વાક્ય અહીંયા આપેલું છે હવે અહીંયા ભલે પ્રશ્ન છે ભાવના સમજવી પડશે હવે પ્રશ્નમાં તમે શું કહો છો કે યુ ગીવ મી યુ અથવા યુ તમે પૂછો ને કોઈની મદદ કરવા માટે રિક્વેસ્ટ વિનંતી કરવા માટે તમે પૂછો છો યુ ગીવ મી યુ ગીવ મી બ્લેન્ક હેલ્પ યુ ગીવ મી બ્લેન્ક હેલ્પ હવે અહીંયા તમારે વાક્ય તમારે મદદ જોઈએ છે કોઈક તમારી મદદ કરે થોડીક મદદ કરે તમારી ઈચ્છા છે એટલે પોઝિટિવ વધારે કરે તો સારું બટ પોઝિટિવ છે યુ ગીવ મી શું આવશે આ વાક્યમાં સમ હેલ્પ યુ ગીવ મી સમ હેલ્પ વાક્ય પોઝિટિવ છે મને થોડીક મદદ કરી શકશો એક માર્ક્સ પોતાને આપી દેવાનું છે અગિયારમું વાક્ય છે વાક્યની ભાવના સમજો કે શું એને થોડુંક કર્યું થોડીક મદદ કરશો કે બિલકુલ કશુંક નથી કર્યું કયો ભાવ છે વાક્યનો એ સમજવાનું છે વાક્યની ભાવના પ્રમાણે હી ડિડન્ટ ગીવ હી ડીડ નોટ ગીવ એને મને બિલકુલ ના આપ્યું શું ના આપ્યું હી ડીડ નોટ ગીવ બ્લેન્ક સપોર્ટ સપોર્ટ એટલે મદદ સહારો કોઈકની સહાય કરવી હી ડિડન્ટ ગીવ એની સપોર્ટ હિડી છે ચલો ભાવના સમજી લો પરીક્ષાની બાર પરીક્ષા ખંડની બાર લખેલું છે ડોન્ટ બ્રિંગ ડોંટ બ્રિંગ મતલબ નહીં લાવતા શું નહી લાવતા ડોન્ટ બ્રિંગ બ્લેન્ક બુક્સ કઈ બુક્સ એક પણ પુસ્તક નહીં લાવતા કોઈ પ્રકારનું પુસ્તક જોઈએ નહીં નેગેટિવ વાક્ય છે ડોન્ટ બ્રિંગ એની બુક્સ ડોન્ટ બ્રિંગ એની બુક્સ કોઈ પણ પ્રકારના પુસ્તક લાવતા નહીં સાચું હોય એક પોઈન્ટ આપી દેવાનો છે કુલ સત્તર વાક્યો છે તેરમું વાક્ય છે ચલો ફટાફટ ખૂબ જ સિમ્પલ છે બધા જ વાક્યોમાં સૌથી સિમ્પલ વાક્ય આ છે જવાબ ચોક્કસથી આવડી ગયો હશે તમને આઈ નીડ બ્લેન્ક ન્યૂ ક્લોથ્સ આઈ નીડ સમ ન્યૂ ક્લોથ્સ મારે થોડાક નવા કપડાં ખરીદવા છે ચોક્કસથી આમાં તો એક માર્ક આવી જ ગયો હશે તેરમું વાક્ય છે ચૌદમું વાક્ય જોઈ શકો છો આપ હવે વિચારવાનું છે કે તમારે જવાબ પોઝિટિવ જોઈએ છીએ કે નેગેટિવ જોઈએ છીએ ખાસ વાક્યની ભાવના સમજો વુડ યુ લાઈક તમે કોઈકને પૂછી રહ્યા છો વુડ યુ લાઈક શું તમને ચા કોફી કંઈક લેવું ગમશે તમારો વાક્યનો અર્થ જે છે પોઝિટિવ છે કે હોય તો કહેજે વુડ યુ લાઈક શું આવશે વુડ યુ લાઈક સમ ટી વુડ યુ લાઈક સમ ટી શું તમને થોડીક ચા પીવી ગમશે એ અર્થમાં વાક્ય છે ચોક્કસથી એક માર્ક્સ આપી દેવાનો છે જવાબ આનો આવશે સમ ચલો પંદરમું વાક્ય જોઈએ સમય શરૂ થઈ ગયો છે વાક્યની ભાવના ખાસ સમજવાની છે લેક્ચર લેક્ચર પૂરું સરક છે વિદ્યાર્થી શું કહે છે છે સર મને મને કેટલાક કેટલાક ડાઉટ કેટલીક શંકાઓ છે કંઈક ખબર ના પડી આઈ હેવ આઈ હેવ શું આવશે આઈ હેવ બ્લેન્ક ડાઉટ્સ કેટલાક મને કેટલીક મૂંઝવણ છે શું આવશે આઈ હેવ સમ ડાઉટ્સ આઈ હેવ સમ ડાઉટ્સ મને થોડાક ડાઉટ છે મને થોડાક ડાઉટ છે આ જ વાક્યનું નેગેટિવ કઈ રીતે સર આઈ હેવની જગ્યાએ શું આવશે સર આઈ ડોન્ટ હેવ વાક્ય કેવું બનશે સર આઈ ડોન્ટ હેવ એની ડાઉટ સર આઈ ડોન્ટ હેવ એની ડાઉટ મને કોઈ પણ મૂંઝવણ નથી એ રીતે એની સાથે પણ આ વાક્ય બની શકે નકારમાં ચલો સોળમું વાક્ય છે મિત્રો છેલ્લા બે વાક્યો છે ચોક્કસથી આપણા પોઈન્ટ વધવા જોઈએ માર્ક્સ તમારા આવવા જોઈએ આઠ માર્ક્સ કરતાં વધારે તો આવવા જ જોઈએ હવે પ્રશ્ન કર્યો છે ખાસ સમજજો વાય ડોન્ટ યુ ગીવ હર વાય ડોંટ યુ ગીવ હર તું એને કેમ નથી આપતો એ છોકરીને તું કેમ નથી આપતો વાય શા માટે નથી આપતો બ્લેન્ક ફ્લાવર્સ હવે પ્રશ્ન શું છે તું એને થોડાક વાય ડોન્ટ યુ ગીવ હર હવે વાક્ય શું છે તારે આપવા જોઈએ ને પોઝિટિવ વાક્ય છે કે તું આપે તો સારું તું એને કેટલાક ફૂલો કેમ નથી આપતો વાય ડોન્ટ યુ ગીવ હર ફ્લાવર્સ અહીંયા પ્રશ્ન જુઓ વાય ડોન્ટ યુ ગીવ હર ફ્લાવર્સ તું એને કેટલાક કેટલાક ફૂલો આપને એ અર્થમાં વાક્ય છે શા માટે કેટલાક ફૂલો નથી આપતો બરાબર છે તમે એવું પૂછતા હોય ને શું સુધી એક પણ ફૂલ આપ્યું એવું પૂછતા હોય ને તો પછી તમારે ભાવના સમજજો વાક્યની ચોક્કસથી જવાબ તમને આવડી જશે ચલો વાક્ય અહીંયા શું છે આઈ ટુક મેની પેજીસ આઈ ટૂક મેની પેજીસ મેં બહુ બધા પેજીસ એટલે કે કાગળ લીધા આઈ ટુક મેની પેજિસ મેં બહુ બધા કાગળ લીધા પરંતુ બટ યુ ડિડન્ટ ટેક પરંતુ તે ના લીધા પરંતુ તે એક પણ નથી લીધો એ અર્થમાં વાક્ય છે મેં બહુ બધા પેજ લીધા પણ તે તો બિલકુલ નથી લીધો યુ ડિડન્ટ ટેક એની આ વાક્ય એવું બનશે યુ યુ નકાર વાક્ય વાક્ય છે છે નેગેટિવ બટ ટેક એની આઈ મેની પેજીસ બટ યુ ડિડન્ટ ટેક એની પરંતુ તે એક પણ પેજ નથી લીધું તો ઘણા લોકોના સ્કોર સારા ચોક્કસથી આવ્યા હશે મિત્રો થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવશો અને આ પ્રશ્નો ને જવાબ આપવાની જે રીત છે એ તમને કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવશો સ્કોર તમારો ફાઇનલી કેટલો આવ્યો છે કમેન્ટમાં ચોક્કસથી લખશો થેન્ક ફોર વોચિંગ